पौड़ीनार सोमनाथ हाईवे और नवगामा के पास खनानी कंपनी में 100 से ज्यादा ट्रकों को रोककर किसानों ने हंगामा किया है। पुलिस और दूसरे किसानों द्वारा समझाने के बाद रोड खाली करा दिया गया। गिरी सोमनाथ के सोमनाथ भावनगर हाईवे के नवागांव के पास किसानों ने हाईवे पर रोड जाम किया। उन्होंने 100 से ज्यादा ट्रकों को रोक दिया। किसानों का आरोप है कि खनन कंपनी के माइनिंग के पानी खेतों में आता है और इससे उन्हें बहुत नुकसान हो रहा है। अभी भी माइनिंग का पानी आ रहा है, इसी की वजह से किसान परेशान हैं और जिसके चलते ये विरोध प्रदर्शन कर रहे हैं। इस दौरान लगभग 3 घंटे तक हंगामा किया गया। खनन सीमेंट कंपनी के ट्रकों को रोककर उन्होंने विरोध प्रदर्शन किया। आखिरकार कोडिनार पुलिस और कई स्थानीय लोग वहां पहुंचे और किसानों की समझाइश की। उसके बाद ही इस हंगामे को खत्म किया गया। कोडिनार के मामलतदार ने गारंटी दी कि कंपनी के विरुद्ध में कार्रवाई जरूर करेंगे और किसानों की हर इच्छा पूरी की जाएगी, उनकी मांगों की ओर विशेष ध्यान दिया जाएगा। નો ડાઉટ એ પાણી પણ એનું પાણી એટલું આવ્યું છે અહીં, પાણી વયું જાય એમ છે, પણ આ પાણી માહિસ્પતિ સતત ચાલુ જ છે અને એ પાણીનો નિકાલ માટે અંબુજાએ રસ્તો કરેલો છે, ભાઈ એ રસ્તો ખોલે તો એ ડાયરેક્ટ અંબુજાના પ્લાન્ટમાં પાણી જાય એમ છે, એટલે એના ભલા માટે અમારી બધીને પથારી પહેરવેશે અને એ લોકો અહીંથી લગભગ અમારા 2000 જમીનમાં અત્યારે કંઈ નથી અને અમે જો અમે કલેક્ટર સાહેબને અરજી આપી છે, અમે મામલતદાર સાહેબને આપી છે, અમે પોલીસ સ્ટેશન અરજી બધા આપી આવ્યા છે, છતાંય કોઈ કંઈ નામ લેતું નથી અને એટલા માટે અમે અહીં આમંદ અમારા ઉપવાસ ઉપર બેઠા છે। તમે કેટલા લોકો બેઠા હતા? તમે આજે કાર્યક્રમ શું આપ્યો? અમે કાર્યક્રમમાં ઉપવાસ બધા અંબુજાનો વાહન વ્યવહાર બંધ કરી અને અહીંયા ઉપવાસ ઉપર બેઠા છે। આગળના દિવસોમાં જો અમારે આનું વળતર યોગ્ય નહીં મળે અને જે અંબુજાએ પાણી નિકાલ માટે યોગ્ય નહેર કરેલી છે, તે યોગ્ય નહેરનો એ ખુલી નહીં કરે ને તો અમે બધા આત્મવિલોપન કરશું। લગભગ 500-700 વીઘા જમીન છે અને 150 ખેડૂતો છે। પ્રશ્ન બીજો સાહેબ કોઈ નથી, અમારે આજે 2000 વીઘામાં પાટાને પૂરું થઈ ગયું પાણીના અંબુજાના માઇનિંગમાંથી પાણી ટપીને આવ્યું, અમે અંબુજામાં અવારનવાર ગયા, એને કોઈ અમારે અમે જાણ દીધી નહીં, પછી અમે બધા આવેદન પત્ર આપીએ અને આ લોકો તો અમને પોલીસવાળા પાસે માર ખવડાવવાનો પ્રયત્ન કરે છે, અંબુજાવાળા લાઠીચાર્જ કરે, બધા પૂરી દેવું તો ધમકી આપે એની ચર્ચા એવી થઈ કે માંગ શું છે તમારી? માંગ અમારી એને જે કેનાલ હતી એ કેનાલ એને બંધ કરી દીધી અંબુજાવાળાએ, અંબુજાની સરહદમાં કેનાલ હતી, પાણી વહ્યું નતું, અતિશય વરસાદ થાય ને પાવર પડેથી પાણી આવે એમાં અમને કોઈ વાંધો પણ નથી, પૂરની વાળું આવે ને પૂરની વાળું વહી જાય એમાં અમારે કોઈ વાંધો નથી, પણ જે કેનાલ એને કેનાલમાં જતું ને અંબુજાની પાટકે નીકળી હતું એ કેનાલ એ લોકોએ બંધ કરી છે। અમે એ જ આપ્યું, તમારી કેનાલ આજે રોડ બંધ કરવાનો, રોડ અંબુજાનું વાહન રોકવાનો, આત્મવિલોપન માત્ર તૈયાર છે, અમને બધે મારી નાખે, અમારે આમાં કઈ થયું ને, અમારે ઘઉં પણ થાય એમ નથી, હવે અમારે ઘઉં પણ નિષ્ફળ થાય એમ છે, આ પાણી ફેરવી રહી તો હજી આ તમારે અમને પાણી છે, પાણીના બધા જયારે લઈ લો એમાં આ બધી પાણી ભરેલ છે, હજી 2000 વીઘા પાણી છે। એની માંગ એવી છે કે અંબુજાના જે માઇન્સની અંદર પાણી ભરાય છે એ પાણી કેનાલ મારફત જવું જોઈએ, એ કેનાલો એમ કે વચ્ચે બંધ કરાયેલી છે, એને હિસાબે પાણી નીચાણવાળા ખેતરોમાં ભરાઈ જાય છે। અંબુજાને પણ આ બાબતે લેખિત જાણ કરવામાં આવેલી છે કે આ અંગે જે કઈ નિવારણ થાય કરવું, અન્યથા અમારે સોમનાથ સે યેથી રામજી મન્યારકી રિપોર્ટ।